गुड मॉर्निंग બાળકો, શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5માં ગુજરાતી વિષયમાં પાઠ 3જો છે, જેનું નામ છે મહેનતનો રોટલો. આજે આપણે ગુજરાતી વિષયમાં પાઠ 3જો જોશું અને તેને સાંભળશું કે શું કહેવા માંગે છે તેમાં લેખક છે તે. પાઠનું નામ છે મહેનતનો રોટલો. આના લેખક છે પન્નાલાલ પટેલ. અહીંયા જે નામ આપ્યું હોય તે લેખક અથવા કવિનું નામ આપેલું હોય તો મહેનતનો રોટલો છે તે કોને લખ્યો છે તો કે પન્નાલાલ પટેલે. અને તેનો પ્રકાર કયો છે? જે પાઠ છે તેનો પ્રકાર છે બોધ કથા. તો આ પાઠ લખે છે પન્નાલાલ પટેલ. આ બોધ કથામાં શ્રમ, સ્વાશ્રય અને પ્રમાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે. મોચી ભગત મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે. આમ મોચી ભગત દ્વારા આપણને શ્રમ અને સ્વાશ્રય અને પ્રમાણિકતાનો બોધ મળે છે. આ પાઠમાં જે મોચી ભગત છે તે પોતાની મહેનતનું ખાવામાં માનતો હોય છે, તે આમનામ દીધેલી વસ્તુ ખાતો નથી હોતો. તો આપણે આજે આગળ પાઠ જોશું. હવે આપણે પાઠમાં આપેલી કથા વાંચશું. જે વાર્તા આપેલી છે બોધ કથા તે વાંચશું. કાશીનગરીમાં એક મોચી રહેતો હતો. તે બહુ પ્રમાણિક હતો, સંતોષી પણ હતો. એટલો જ એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા, મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. સાધુ કહે, સીવી દો તો શું લો? મોચીએ કહ્યું, 150 રૂપિયો. મોચી કાશીનગરીમાં એક મોચી રહેતો હતો. મોચી ક્યાં રહેતો હતો? તો કે કાશીનગરીમાં રહેતો હતો. અને તે બહુ પ્રમાણિક હતો અને સંતોષી હતો. તેને વધારે લાલચ ન હતી. અને એની પાસે એકવાર એક સાધુ આવ્યા અને પૂછવા લાગ્યા કે મોચી ભગત, મારા પગના પગરખા, પગરખા એટલે કે જોડા, જૂતા, આપણે જે ચપ્પલ પહેરીએ છીએ, મારા પગના પગરખાનું શું પડે? એટલે કે મારે પગરખા સીવડાવવા હોય તો એનું શું લેશો તમે? મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી, એટલા માટે તમે કહેશો તો હું તમને સીવી દઈશ. સાધુ કહે, સીવી દો તો શું લેશો? સાધુએ કહ્યું, જો તમે સીવો મારા ચપ્પલ તો તમે શું લેશો? મોચીએ કહ્યું, 150 રૂપિયો થશે. સાધુને નવાઈ લાગી. બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 150 રૂપિયા સુધી આવ્યા. પણ આણે તો મૂળમાં જ 150 રૂપિયો કહ્યું. સાધુએ પૂછ્યું, 150 તો કહેવાનો, પણ લેવાના કેટલા? મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તેણે કહ્યું, જે કહેવાના એ જ લેવાના મહારાજ, આપની ઈચ્છા હોય તો બનાવું. મોચીએ સીધો જ ભાવ કીધો હતો કે મહારાજ, જો તમારે સીવડાવવા હોય તો ભલે, કેમ કે મેં જે કીધા છે એ જ લેવાના છે. એમાં ઉતારવાનું ચડાવવાનું હોતું નથી. બીજી બધી દુકાને ગયા તો તેમણે કીધું, 2 રૂપિયા. અને પછી તે લોકો કહે કે ચલો તમારા માટે ઉતારી દઉં છું, તમે 150 રૂપિયો દેજો. એમ કરીને તેનું માન રાખવા કહ્યું. મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તેણે કહ્યું, જે કહેવાના એ જ લેવાના મહારાજ, આપની ઈચ્છા હોય તો બનાવો. સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો મને? મોચી બોલ્યો, પરમ દિવસે, આ વખતે. સાધુએ કહ્યું કે હા, તમે મારા જૂતા બનાવો પગરખા, અને તમે મને ક્યારે બનાવીને આપશો તૈયાર કરીને? તો મોચીએ બોલ્યું કે પરમ દિવસે આવજો, સમય આજ રહેશે, આ સમય દરમિયાન પરમ દિવસે તમે લઈ જાજો. સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. મોચી કહે, જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે.
પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો। બીજા દિવસે વળી એણે મોચીને ત્યાં આટો માર્યો। મોચીને પૂછ્યું, મોચી ભગત, કેટલે આવ્યું આપણું કામ? મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકે। સાધુ ભગત હતા, તેમને એમ થયું કે મોચી મારા જૂતા પગરખા બનાવે છે કે નહીં। સાધુને એમ થયું કે મોચી જ ભગત છે, તે વાયદા પ્રમાણે મારા પગરખા બનાવે છે કે કેમ તે હું ચકાસી લઉં। એને તો મને પરમ દિવસનું કીધું છે, પણ એને કામ ચાલુ કરી દીધું છે કે નહીં તે જોવા માટે તે બીજા દિવસે ત્યાં જતા રહ્યા। માટે મોચી ભગતે કહ્યું કે બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું। મોચીએ કહ્યું કે તમે બેફિકર્યો, તમે કાંઈ ઉપાધિ કરો, માં મેં જે તમને સમય આપ્યો છે તે સમય અનુસાર હું તમને તમારા પગરખા બનાવી દઈશ। છતાંય સાધુને શાંતિ ન વળી। ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આટો મારું। છતાંય સાધુને શું થયું કે તેને શાંતિ ન મળી। ત્રીજા દિવસે વળી સવારના ટાઈમે એને એમ થયું કે લાવને હું ત્યાં આટો મારી જોઉં કે એને કેટલે કામ પહોંચ્યું છે। પણ આ વખતે તો મોચીએ સાધુને કિંમત કરી। તેણે કહ્યું, મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી, આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો, ના હક, શું કામ ધક્કા ખાવ છો, સાંજે આવજો જાઓ। મોચીએ સાધુ ભગતને સીધી વાત કરી અને તેમની કિંમત કરી। કિંમત કરી એટલે કહ્યું કે મહારાજ, તમને માણસ પારખતા નથી આવડતું, આખી દુનિયામાં બધા લોકો એવા નથી હોતા જે જૂઠું બોલે છે, તમે એવું માનો છો કે બધા જૂઠું બોલે અને શું કામે તમે ધક્કા ખાવ છો, મેં તમને જે સમય આપ્યો છે એ અનુસાર હું તમને તમારું કામ કરી આપીશ। સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા। આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા। તે સમજી ગયા મોચી સાચુકલો છે, ખરેખર ભગત છે, કદી જૂઠું બોલતો નથી। જ્યારે સાંજના સમયે સાધુ એના પગરખા લેવા માટે આવ્યા તો પગરખા મોચી ભગતે બિલકુલ તૈયાર રાખ્યા હતા અને સાધુને એવું લાગ્યું કે હા, મોચી છે તે જૂઠું કદી બોલતો નથી અને તે ખરેખર ભગત છે, ભગવાનનો ભગત છે, અને તેને જે કામ કીધું હતું તે અમને કરી આપ્યું। સાધુએ તેને 2 રૂપિયા આપ્યા। મોચી પાસે છૂટા પૈસા ન હતા, તે પૈસા લઈને ઊભો થયો। તેણે સાધુને કહ્યું જરાક ઊભા રહો મહારાજ, હું સામીની દુકાનેથી પરચુરણ લઈ આવું। સાધુ મહારાજે મોચીને 2 રૂપિયા આપ્યા ત્યારે મોચીની પાસે છૂટા પૈસા ન હોવાથી તેણે સાધુને કહ્યું કે તમે જરાક વાર અહીંયા ઊભા રહો, હું સામેની દુકાનેથી છૂટા પૈસા લેતો આવું। સાધુએ કહ્યું, રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો। મોચીએ કહ્યું, હું તમાકુ પીતો નથી મહારાજ। સાધુએ કહ્યું, રહેવા દો ને, છૂટા લેવા જવું નથી, જે બીજા પૈસા વધે છે તેની તમે મારા તરફથી તમાકુ પીજો। તો મોચીએ ના પાડી દીધી કે સાહેબ, મહારાજ, હું તમાકુ પીતો નથી, તો આપણા તરફથી પગરખા સીવવા માટેની દોરી લાવજો। તો સાધુ મહારાજ કહે છે કે તો આપણા તરફથી પગરખા સીવવા માટે જે તમે દોરો વાપરો છો તે તમે લેતા આવજો। ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે, મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો। સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા। તેમણે હળવેથી રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યો, કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો, બધા ઓજારો સોનાના થઈ ગયા। મોચીએ શું કહ્યું કે ના મહારાજ, મારે આમનામ પૈસા જોતા નથી, આમનામ એટલે હરામનો, એટલે કે મહેનત વગરનો, મેં મહેનત નથી કરી ને તમે મને શું કામે વધારે પૈસા આપો છો। એટલા માટે એવું કહીને મોચી સામેની દુકાને જાય છે, તો ત્યારવારમાં જ સાધુ મહારાજ હતા તે મોચીની ભાવના સમજી ગયા,
અને એના ઉપર ખૂબ જ ખુશ થયા. તેમણે હળવેથી દહીંને જોડીમાંથી પોતાની જે થેલો હોય તેમાંથી પારસમણી કાઢી, પારસમણી કાઢીને જે મોચીના ઓજારો હતા, જે તે સીવા માટે વાપરતો સાધનો, એ સાધનો ઉપર ઘસી અને બધા સાધનો સોનાના કરી દીધા. પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. એ સોનાના બધા સાધનો કરી દીધા. ત્યાર પછી સાધુ મહારાજ જે છે તે મોચી પાસે ગયા અને મોચીને કહ્યું કે ભગત, જો તમે મને ભિક્ષા આપવા માગતા હોય અને મુઠ્ઠી ચણા આપો તો સારું, તમારું ઈશ્વર ભલું કરશે. મોચીએ ખીચામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે. એ દુકાન તરફ ચાલતો થયો. મોચીએ એને એક સિક્કો આપ્યો અને કહ્યું, એક મુઠ્ઠી ચણામાં તમારે શું થશે, અને પોતાની દુકાન તરફ તે ચાલતો થયો. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે, એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના થઈ ગયા. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. મોચીનો જીવ બળી ઉઠ્યો. તે નિશાસો નાખી બડબડ્યો, અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ. તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછા કામે વળ્યો. મોચી પાછો જઈએ દુકાનમાં વળ્યો ત્યારે તે સમજી ગયો કે અરે, પેલા સાધુનું જ કામ છે. જે બધા ઓજારો, જે એના સાધનો હતા, તે સોનામાં બદલાઈ ગયા અને મોચીનો જીવ બળવા લાગ્યો અને પોતે પણ નિશાસો નાખવા લાગ્યો. અને અરે ભગવાન, હું આ સોનાના ઓજારોથી હવે હું કેવી રીતે કામ કરીશ માટે તે ઘરે ગયો અને ઘરે જઈને તે ઓજારો, જે સોનામાં બદલાઈ ગયેલા સાધનો હતા, તે ખૂણામાં મૂકી દીધા. અને તેની પાસે જે પેલા જૂના સાધનો ઘસાયેલા હતા તે તેને પાછા કાઢ્યા અને દુકાન પર તે કામ કરવા પાછો ફળ્યો. મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. તે મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ થયું, સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજારો વસાવી શક્યો હતો. જે મોચી ભગત હતા તેણે 12 વર્ષથી સતત મજૂરી કરતા હતા. ત્યારે માંડ એને થોડાક 2 પૈસા ભેગા થયા અને એ પૈસા દ્વારા તેઓએ નવા ઓજારો ખરીદ્યા હતા, નવા સાધનો લીધા હતા. એકવાર તે ભજન ગણગણતો નીચી નજરે સીવતો હતો ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો, કેમ છો મોચી ભગત? મોચીએ જોયું તો એ પહેલા જ સાધુ હતા. તેણે સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ? સાધુને નવાઈ લાગી. એમને તો હતું પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે, માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે. પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. સાધુને વહેમ પડ્યો, આ બિચારો સોનાને પિત્તર ધારી બેઠો લાગે છે. તેમણે કહ્યું, મોચી ભગત, ઓજાર બગાડ્યા નથી, સોનાના બનાવ્યા છે. ક્યાં છે એ? નાખી તો નથી દીધા ને? જ્યારે મોચી ભગત પોતાના જૂના સાધનો દ્વારા કામ કરતો હતો તો તે નીચે જોઈને પોતાનું કામ કરતો હતો. એટલી જ વારમાં સાધુ મહારાજ આવ્યા અને તેને મોચી ભગતને બોલાવ્યા. તો જે મોચી છે તેણે ઊંચું જોયું તો એને એવું લાગ્યું કે આ પેલા સાધુ જ છે જે મારા ઓજાર એટલે કે સાધન બગાડીને ગયા હતા. સાધુને નવાઈ લાગી કે આને ઓળખવામાં તો ભૂલ નથી થઈ ને, કે સોનાની વસ્તુ છે તે પિત્તળ માનીને બેઠો છે. એટલા માટે સાધુ મહારાજે કીધું કે મેં તારા ઓજાર બગાડ્યા નથી, પણ મેં તારા સાધનોને સોનામાં ફેરવી દીધા છે. ક્યાં છે એ? તે નાખી તો નથી દીધા ને? એમ કહીને સાધુ મહારાજે પ્રશ્ન કર્યો, મને ખબર છે મહારાજ સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે. મોચી કહે છે કે મને ખબર છે મહારાજ,
પણ એ જે સોનું છે તે મેં મહેનતથી તો નથી લીધું ને, બાવળાના બળથી, એટલે અહીંયા રૂઢિપ્રયોગ વાપરવામાં આવ્યો છે કે મેં બાવળાના બળથી, મહેનતથી તો નથી બનાવ્યું ને, આવું મફતનું સોનું શું કરવાનું મારે, એ પડ્યા ખૂણામાં તમે પાછા લઈ જાઓ. મોચી ભગત કહે છે કે તે જે છે મેં મહેનતથી નથી સાધન સોનામાં બદલાવ્યા, માટે તમે એ લઈ જાજો, મારા ઘરના ખૂણામાં પડ્યા છે. સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું, મોચી ભગત તમને કશી ગમ નથી, સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો, આ કાચી દુકાનને પાકી કરો, કામ કરનારા માણસો રાખો, બેઠા બેઠા ખાવ ને લહેર કરો. સાધુ મોચી ભગતને કહે છે કે તમને કાંઈ કશી ગમ નથી, ગમ એટલે તમને આગળ વિચારતા નથી કે તમને જે સોનારમાં સાધન ફેરવી દીધા છે એ સાધનોને વેચો અને પૈસા બનાવો, અને એ પૈસાથી તમારી જે દુકાન કાચી છે તેમને પાકી બનાવો, અને આરામથી બેઠા બેઠા ખાઓ, તમારી નીચે માણસો રાખો અને એ દુકાન સંભાળશે. મોચીએ પૂછ્યું, ભગવાને આ હાથ પગ આપ્યા છે એને શું કરું મહારાજ? મોચીએ કહ્યું કે ભગવાને આ આપણને હાથ પગ આપ્યા છે એને આપણે શું કરવાનું? નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહ્યા હતા. નવાઈથી જોવા લાગ્યા કે આ માણસ તો કેટલી હદે એમ કે પોતાનું વિચારે છે, કે તે નવાઈથી એને નવીન લાગવા માંડ્યું કે હું આને સારી સલાહ આપું છું કે તું આરામથી બેઠા બેઠા ખા પી, તારે કાંઈ કામ કરવાની જરૂર નથી. પરંતુ મોચીને એવું થાય છે કે આપણે શું કામે ભગવાને જે હાથ પગ આપ્યા છે તે શું કામે આપ્યા છે? મહેનત કરવા માટે આપ્યા છે, માટે જે સાધુ મહારાજ છે તેને નવાઈ લાગે છે. આવો પ્રશ્ન સાંભળીને આજે આપણે અહીંયા સુધી રાખશું. હવેનો આગળનો પાઠ આપણે બીજા લેક્ચરમાં લેશું.